તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોને 58 પ્રકારની શસ્ત્રક્રિયા કરવાની મંજૂરી આપતા સમગ્ર દેશમાં એલોપેથી પ્રેક્ટિસ કરતા તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજે ડીસામાં પણ તબીબોએ મૌન રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારના નિર્ણયને પરત લેવાની માંગ કરી છે। આયુર્વેદ અને એલોપેથી અત્યારે આમને સામને આવી ગયા છે અને તેનું કારણ છે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલું નિર્ણય। તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદમાં પોસ્ટ ડિગ્રી મેળવનાર તબીબોને 58 પ્રકારની શસ્ત્રક્રિયા કરવા માટેની મંજૂરી આપતો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને લઈ હવે એલોપેથી સારવાર કરતા તબીબો સરકારની વિરોધમાં આવી ગયા છે। એલોપેથી તબીબી પ્રેક્ટિસ કરતા તબીબોનું માનવું છે કે સામાન્ય રીતે MBBSની ડિગ્રી ધરાવતા તબીબ પણ શસ્ત્રક્રિયા કરી શકતા નથી અને શસ્ત્રક્રિયા કરવા માટે સર્જનની ડિગ્રી મેળવવી પડે છે, કારણ કે શસ્ત્રક્રિયા માટે શરીરની રચનાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે। ત્યારે સરકાર દ્વારા આયુર્વેદ તબીબોને આ રીતે શસ્ત્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવતા તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે, જેને પગલે સરકારે આ બાબતે ગંભીર વિચાર કરવો જોઈએ। આ મુદ્દાને લઈ આજે ડીસા સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડીસા શહેરમાં મૌન રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ મંજૂરી પરત દેવાની માંગ કરી હતી। સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા આયુર્વેદિક પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને લગભગ 58 જેટલી વિવિધ સર્જરીઓ કરવાની છૂટ આપેલ છે તથા નીતિ આયોગ દ્વારા અમારી આધુનિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે એલોપેથી સાથે અન્ય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદિક હોમિયોપેથી વગેરેને ભેળવવાનો નિર્ણય કરી જે ખીચડીકરણ કરાવવામાં આવ્યું છે તેનો અમે દેશવ્યાપી એલોપેથી તબીબો વિરોધ કરીએ છીએ। આપ સૌને જણાવીએ કે આજે MBBS સ્ટુડન્ટ કરે થયા પછી પણ તેઓ સર્જરી કરી શકતા નથી, તેના માટે સ્પેશિયલ 3 વર્ષ આગળ એમને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું પડે છે। આજે જનરલ સર્જન થયા પછી તે આંખની સર્જરી નથી કરી શકતો, આઈ સર્જન જનરલ સર્જરી નથી કરી શકતા કે ગાયનેકના ઓપરેશન નથી કરી શકતા, ત્યારે આયુર્વેદ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને આ તમામ સર્જરી કરવા માટેની જે છૂટ આપી છે તે કેટલું વ્યાજબી છે? અને જો આ રીતનું નિર્ણય લેવામાં આવશે તો કોમન પબ્લિકના આરોગ્ય સાથે ચેડા થવાની પૂરી શક્યતા રહેલી છે, જેને અમે સખત વિરોધ કરીએ છીએ અને તે સંદર્ભમાં આજે અમે 11 તારીખે નોન ઇમરજન્સી નોન કોવિડ સેવાઓ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ટોકન સ્ટ્રાઇક દ્વારા બંધ રાખી છે અને જો આનો ઉપાય નહીં આવે તો આગળ જલદ પગલાં પણ લેવામાં આવશે। સરકારના નિર્ણયને લઈ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસની હડતાલ પણ રાખવામાં આવી હતી, જેમાં માત્ર ઇમરજન્સી સારવાર અને કોવિડને લગતા કેસો જ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે લોકોને આરોગ્ય બાબતે કોઈ મુશ્કેલી ના પડે તે માટે આરોગ્ય વિભાગે પણ ડીસા અને પાલનપુરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ખાસ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી હોવાનું અધિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। જ્યાં ડૉક્ટર જે ખરા એલોપેથિક ડૉક્ટરો MBBS પછી MS MDની ડિગ્રી લીધેલી હોય તેવા તજજ્ઞો જે સરકારશ્રી જે ભારત સરકારશ્રીએ કાયદો બહાર પાડવા જઈ રહી છે કે ભાઈ આયુર્વેદિક કે આયુષ ડૉક્ટર હોય તે એની પછી 3 વર્ષનો કોર્સ કરે તો એને આપણે સર્જરીની માન્યતા આપીએ, એવો જે એમને પ્રસ્તાવ મૂક્યો છે સરકારશ્રી અને એનો કંઈક નોટિફિકેશન બહાર પાડ્યું છે તેના વિરુદ્ધમાં તબીબો જે તજજ્ઞો છે એ હડતાલ ઉપર ઉતર્યા છે, તેમાં તમામ એલોપેથિક ડૉક્ટરો હડતાલ ઉપર આજે ઉતર્યા છે ભારતભરના। તે અનુસંધાને ઇમરજન્સીમાં કોઈ દર્દીને તકલીફ ન પડે તે માટે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અમારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાસકાંઠાની તમામને અમે સ્ટેન્ડ બાય રાખી છે અને કોઈ પણને દર્દીને તકલીફ ન પડે તેની પૂરેપૂરી કાળજી રાખી છે। આરોગ્ય ક્ષેત્રે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ આવેલી છે, ત્યારે એલોપેથી ક્ષેત્રે મિક્સોપેથી કરવા માટે પાલનપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અવાજ ઉઠાવ્યો છે। આજે પાલનપુરના તબીબોએ પણ હડતાલ રાખી વિરોધ જતાવ્યો હતો। હાલમાં ચાલુ દરેક ચિકિત્સા પદ્ધતિને મિક્સ કરીને એક ખીચડી પદ્ધતિ મેક્સોપેથી બનાવવાના પ્રયાસ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અવાજ ઉઠાવ્યો છે, જે મિક્સોપેથી સામાન્ય નાગરિકના જાહેર આરોગ્ય સામે ખતરારૂપ હોવાની આશંકા જતાવતા પાલનપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરી એક દિવસીય હડતાલનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો। જો કે ઇમરજન્સી અને કોરોનાની સેવા ચાલુ રાખવાની જાહેરાત પણ તબીબોએ કરી હતી। આપણે ભારત દેશમાં જુદી જુદી ચિકિત્સા પદ્ધતિઓ ચાલતી હોય છે, આયુષ પદ્ધતિ ચાલતી હોય છે, તેમાં આયુર્વેદ, યુનાની, હોમિયોપેથ એ બધી પદ્ધતિ છે ને બીજી પદ્ધતિ છે એલોપેથી, જે મોટાભાગે બધા દર્દી એલોપેથીમાં જતા હોય છે। એલોપેથીનું અમારું યુનિયન છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમને અમારું કંટ્રોલિંગ બોડી છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા। હવે
આયુષ પદ્ધતિનું કંટ્રોલિંગ બોડી છે CCIM, એટલે કે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર ઇન્ડિયન મેડિસિન, બરાબર. એમણે 19 11 ના દિવસે એક નોટિફિકેશન આપ્યું કે આયુર્વેદમાં ભણેલા ડૉક્ટરો એ લોકો થોડી ટ્રેનિંગ લઈને એમનો એક કોર્સ કરીને એક 58 પ્રકારની સર્જરી કરી શકશે, જે સર્જરી એટલી ક્રિટિકલ છે કે જે અમારે કરવા માટે કે જે સર્જન બનવા માટે લગભગ 10 વર્ષ થાય, અને જો એ કેટલીક તો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી MCH કરે એ લેવલની સર્જરી એમાં એલાઉ કરેલી છે. એટલે આવી સર્જરી કરીને એ દેશના માણસોના હેલ્થમાં ચેડા કરી રહેલા છે, એટલે એની સામે અમારો વિરોધ છે. બીજું, અમારી પોતાની અમારી ભવિષ્યની પેઢીના હક ઉપર પણ એ લોકો તરાપ મારી રહ્યા છે. એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર દિલ્હીથી અમને આજની તારીખે, એટલે કે 11/12/2020 દિવસે એક ટોકન સ્ટ્રાઇક સવારના 6 થી સાંજના 6 સુધી પાડવાનો જે આદેશ હતો એ પ્રમાણે પાલનપુર મેડિકલ એસોસિએશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આજ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સ્ટ્રાઇક ઉપર રાખેલી છે, અને રૂટિન સેવાઓ એટલે કે ઓપીડી, રૂટિન ઓપીડી અને રૂટિન સર્જરી બંધ રાખેલી છે, અને કોવિડ સેવાઓ અને ઇમરજન્સી સર્વિસ ચાલુ છે.